गुड मॉर्निंग। धोरण छ सामाजिक विज्ञान एनी अंदर आपणे पहेलो पाठ चालू इतिहास जाणी एनी अंदर आपणे गया वीडियो नी अंदर जोयुं हतुं प्रास्ताविक अने त्यारबाद आपणे जोयुं हतुं के इतिहास जाणवा माटेना जे स्त्रोतो छे अने जे साधनो छे एनी अंदर आपणे जोयुं हतुं पहेलुं ताड़पत्र अने भोजपत्र अने बीजा नंबरनुं जोयुं तो आपणे अभिलेख। ताम्रपत्रों
બતાવ્યા બાદ આપણે તામ્રપત્રો છે એ આપણે જોયું કે આ ક્યાં સચવાયેલા છે ત્યારબાદ નેક્સ્ટ ટોપિક આવે છે સિક્કાઓ તો સિક્કા ઉપરથી પણ આપણને ઇતિહાસના જે માહિતી છે એ આપણને સિક્કાઓ ઉપરથી મળી શકે છે બરાબર કોઈ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે સિક્કાઓ પર કેટલી થોડી માહિતી હોય બરાબર પણ સિક્કા ઉપર અમુક એવા સાંકેતિક ચિહ્નો હોય છે બરાબર એના આધારે રાજાઓની પ્રજા કેવી હશે એ રાજામાં એ રાજાએ રાજ્ય કરતા હોય ત્યારે તેનું વહીવટી તંત્ર છે એ કેવું હશે પછી તો રાજાની જે સમૃદ્ધિ છે બરાબર રાજ્યની અંદર જે સમૃદ્ધિ છે એ સિક્કાના સાંકેતિક ચિહ્નો ઉપરથી મળી આવે છે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આવા સિક્કાઓ છે એના ચિત્રો એટલે કે પ્રતિકૃતિ આપેલી છે એની અંદર આપણે જોઈએ તો સૌથી વધારે વખણાય એમાં પંચમાર્ક કોઈન કોઈન એટલે સિક્કો અને પંચમાર્ક જે સિક્કાઓ છે સૌથી જૂના અને સૌથી વખણાતા હોય એવા સિક્કાઓ છે જોઈએ આપણે તો સિક્કા છે તો સિક્કામાંથી પણ ઇતિહાસ જાણી શકાય છે એટલે કે આપણે જોયું કે ઇતિહાસ જાણવાના જે સાધનો છે એની અંદર આપણે ચાર જોયેલા કે ભોજપત્ર અને તાળપત્ર અભિલેખો તામ્રપત્ર અને સિક્કા બરાબર તો સિક્કાઓ છે એની અંદરથી પણ આપણે ઇતિહાસ છે એ જાણી શકીએ છીએ અને અમુક સિક્કાઓ છે એ આપણને જ્વેલરી બનાવવામાં પણ ઉપયોગી થતા હોય છે યાદ રાખજો કે અમુક સિક્કાઓ છે એ માત્ર અને માત્ર ઇતિહાસ નહીં પરંતુ આપણને છે એ જ્વેલરી બનાવવામાં પણ ઉપયોગી થતા હોય છે તો જોઈએ આપણે કે સિક્કા પર રાજાનું નામ તેના ધર્મ સંસ્કૃતિ વગેરે તથા તેના સમયની માહિતી મળે છે શું કીધું છે તો કે એ જે સિક્કાઓ છે એ સિક્કાઓમાં છે જે તે સમયના રાજાનું નામ બરાબર કે કયો રાજા છે એ આ રાજ્યની અંદર જે તે રાજ્યની અંદર શાસન કરે છે તો એ રાજાનું નામ હોય છે પછી તેનો ધર્મ કયો છે બૌદ્ધ ધર્મ છે જૈન ધર્મ છે હિન્દુ ધર્મ છે મુસ્લિમ ધર્મ છે તો આ જે ધર્મની માહિતી છે એ પણ સિક્કા ઉપર આલેખન કરવામાં આવે છે પછી તેની સંસ્કૃતિ જોઈએ તો કે એ પોતે સાંસ્કૃતિક વારસો છે એ સમયની અંદર કેટલો વિકસિત છે બરાબર તો આ જે સંસ્કૃતિની માહિતી એટલે કલ્ચરની માહિતી છે એ પણ સિક્કા ઉપર આલેખન કરવામાં આવે છે અને જે તે સમયની માહિતી કે એ રાજાના શાસનકાળ દરમિયાન એ રાજ્યની અંદર જે રાજ્ય વ્યવસ્થા છે કેવી છે બરાબર તો આ બધી માહિતી છે એ સિક્કા ઉપર આલેખન કરવામાં આવે છે જેથી કરીને સિક્કા છે એ પણ ઇતિહાસ જાણવા માટેનું એક સાધન ગણી શકાય છે ખાસ યાદ રાખજો ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા બરાબર અહીં આપણે જોઈએ છીએ ઈસવીસન પૂર્વે અને ઈસવીસન એ આપણે એનો ડિફરન્સ છે બરાબર એ આપણે આગળ સમજીશું તો અહીં છે એ પંચમાર્ક સિક્કા છે એ ઈસવીસન પૂર્વે 5મી સદી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા બરાબર ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા અને ઈસવીસન એટલે આપણે ઈસુ ખ્રિસ્તના જન્મના પછી એ વર્ષો દરમિયાન એને ઈસવીસન કહેવાય બરાબર આગળ આપણે ભણવાનું છે સાલવારીની અંદર તો ભારતની અંદર ઈસવીસન પૂર્વે 5મી સદીના જે પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે જે સૌથી જૂના સિક્કા કહેવામાં આવે છે યાદ રાખજો કે પંચમાર્ક સિક્કા છે એ ઈસવીસન પૂર્વે 5મી સદીની અંદર મળી આવ્યા છે અને સૌથી પ્રાચીન સિક્કા એટલે કે સૌથી જૂના સિક્કા કહી શકાય છે આ સિવાય ગ્રીક રાજાઓ મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદી તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી આપે છે બરાબર હવે એટલું જ નહીં પંચમાર્ક સિક્કા નહીં પરંતુ જે તે સમયના રાજાઓ જે ગ્રીક રાજાઓ કહી શકાય પછી મૌર્યકાળ દરમિયાન મૌર્યના રાજાઓ ગુપ્ત યુગ દરમિયાન જે આપણે આવશું ચંદ્રગુપ્ત પ્રથમ ચંદ્રગુપ્ત પહેલો સમ્રાટ હર્ષવર્ધન સમુદ્રગુપ્ત આ બધા જે રાજાઓ છે એમને પણ પોતાની રાજ્યની અંદર બરાબર સિક્કાઓ છુપાવ્યા હતા અને એ સિક્કાઓ દરમિયાન એમને શું કર્યું તો કે સોના ચાંદીના તાંબાના સિક્કા અને એ સિક્કાની અંદરથી રાજ્યની છે એ સામાજિક ધાર્મિક અને આર્થિક અને રાજકીય માહિતી મળે છે એ સિક્કાની અંદરથી છે એ સામાન્ય
એની ડેફિનેશન છે જોઈએ તો સિક્કામાંથી સોરી પંચમાળક સિક્કા એટલે કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા પંચમાળક સિક્કા તરીકે ઓળખાય છે બરાબર શું કીધું છે આપણને તો જે ધાતુના ટુકડા હોય છે બરાબર એ ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બરાબર નાના બાળકો હોય એ પણ આ રીતે રમતા હોય છે ઘણીવાર છે એ લોકો છાપ ઉપસાવતા હોય તો આ રીતે ધાતુના ટુકડાઓને છે એ છાપ ઉપસાવવા જે બીબું હોય છે બરાબર એ બીબું પછી
કરી છે આ બધી માહિતી છે આપણા દેશમાંથી ઘણા પ્રવાસીઓ બીજા દેશમાં જઈ અને માહિતી મેળવેલી છે અને પોતાની પ્રવાસ નોંધની અંદર વર્ણન કરેલું છે આવા પ્રવાસીઓનો પ્રવાસ દરમિયાનથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણ મળે છે બરાબર કોઈ દાખલા તરીકે ચીનના પ્રવાસી છે બરાબર ચીનના મુસાફર છે તો આપણા દેશમાં આવે છે તો આપણા દેશની માહિતી એ ત્યાં લઈ જાય છે પરંતુ કોઈ આપણા ભારતમાંથી કોઈ પ્રવાસી હો ગયા બરાબર તો એ ત્યાંના ત્યાંની પ્રવાસ નોંધ કરે છે અને ત્યાંનો ઇતિહાસ કેવો છે બરાબર ત્યાંની સંસ્કૃતિ કેવી છે એ બધી માહિતી આપણા દેશમાં લઈ આવે છે અને પ્રવાસ નોંધ પરથી આપણે જાણી શકીએ કે બીજા દેશનો ઇતિહાસ કેવો છે એની કલ્ચર કે એની સંસ્કૃતિ કેવી છે બરાબર તો આવી રીતે એ લોકો છે એ ત્યાંથી આપણે આપણા સુધી છે એ પહોંચાડી શકે છે તેમાં આપણે જોઈએ તો એ ખાસ મુસાફરો છે એની અંદર આપણે જોઈએ તો કે મેગેસાઇન્સ પ્લી ફાયર યોનશાંગ જેવા મુસાફરો છે એનો સમાવેશ થાય છે કે જે વિદેશી મુસાફરો છે એ આપણા ભારતની અંદર આવ્યા અને જે તે રાજ્યની અંદર જે તે રાજાઓ રાજ કરતા હતા એની માહિતી પોતે પ્રવાસ નોંધની અંદર વર્ણન કરે છે અને એ વર્ણન કરીને પોતે પોતાના દેશની અંદર લઈ જાય છે જેથી કરીને ભારત દેશનું છે એ લોકો પણ છે એ જાણી શકે છે તો આપણે જોઈએ તો સૌપ્રથમ છે મેગેસાઇન્સ છે એ ક્યારે આવતા તો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર છે એ મેગેસાઇન્સ આવ્યા હતા પછી આપણે જોઈએ તો ફાહિયાન છે એ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયની અંદર આવેલા હતા અને યોનશાંગ છે એ હર્ષવર્ધન બરાબર આપણે સમ્રાટ હર્ષવર્ધનના સમયની અંદર છે એ આવેલા હતા પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પામેલી મહાન સભ્યતાના દર્શન થાય છે બરાબર હવે જો એક પુરાતત્વ શાસ્ત્રીઓ છે અને ઇતિહાસકારો છે શું કરે છે તો કે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં જે સિંધુ નદી છે એના કિનારે બરાબર ખાસ યાદ રાખજો કઈ નદીના કિનારે તો જે સિંધુ નદી છે એના કિનારે બરાબર જે પામેલી મહાન સભ્યતા છે એના દર્શન કરાવે છે એટલે કે એની શોધખોળ કરીને આપણા સુધી એ જે હિન્દુ જે હિન્દુ સભ્યતા છે એના દર્શન કરાવે છે તેમાં જો કે ભારતમાં આજથી 2500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા કેટલા વર્ષ પહેલા તો 4500 વર્ષ એવું ગણવામાં આવે છે કે 4500 વર્ષ પહેલા એ 4500 વર્ષ પહેલા અનેક શહેરો છે એ અસ્તિત્વમાં તમે જુઓ તો ભારતના અનેક શહેરો છે અને ગામડાઓ છે એ પણ સુમળી આવે છે
છે એ જીવંત કરે છે ઓકે તો આ વિડિયોની અંદર નહીં સુધી રાખે આગળનું છે આપણે ભૂમિનું નામ આપણા ભારત દેશનું નામ કેવી રીતે પડ્યું છે એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું હોમવર્કની અંદર તમારે અહીં બોર્ડ ઉપર લખેલું છે એ તમારે લખવાનું છે સૌપ્રથમ તમે લોકો શોર્ટ સ્ક્રીન લઈ લો જેના ઉપરની તમે છે એ આ હોમવર્ક છે એ લખી શકો નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.